శ్రీ స్వామినారాయణ స్వర్ణ ముఖ్యమందిర్ జునాగర్ జవాహర్ రోడ్ మోహన్ స్వామి శాస్త్ర స్వామి ప్రేమ సుద్దాస్ జీ અમે અત્યારે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યતા અને દિવ્યતા સાથે જે મહોત્સવ ઉજવાય છે તે બાબતમાં આજે શ્રી સ્વામિનારાયણ સ્વર્ણ મુખ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ દિવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. સદગુરુ બ્રહ્માન સ્વામીએ મંદિરનું નિર્માણ કર્યું. સદગુરુ ગોપાલન સ્વામીના હાથે આ મંદિરના ખાતમુહૂર્ત થયા. સદગુરુ ગુણાતાન સ્વામીએ 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી આ મંદિરના મહંત પદે રહ્યા અને આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ પોતે સ્વહસ્તે શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડરાયજી, શ્રી ત્રિકમરાયજી, સદાશિવ સિદ્ધેશ્વર મહાદેવ, પાર્વતીજી આદિ દેવોની સ્થાપના કરી. આજે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ પોતે આજ્ઞા કર્યા મુજબ સંગત 1916માં રઘુવીરજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. એ હરિકૃષ્ણ મહારાજ એ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોનું, સંતોનું એ દિવ્ય આરાધ્ય, પ્રાપ્ય, ઉપાસ્ય અને ભજનીય સ્વરૂપ કહેવાય છે. એ હરિકૃષ્ણ મહારાજ જુનાગઢવાસી જે અહીંયા બિરાજે છે એના 158મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો, જે આજના દિવસે હજારો સેંકડો ભક્તજનો એ દર્શન કરવા માટે પધાર્યા. ગઈકાલે એ શ્રી હરિકૃષ્ણ મહારાજના અભિષેક માટે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે જળયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિરથી નીકળીને બગીમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધારામ દેવનું સ્વરૂપ તેમજ સંતો ભક્તોએ વાજિંત્રના નાદ સાથે જય ઘોષ સાથે પ્રસ્થાન કરીને ગોદાવાવથી એ જળ ભરીને અહીંયા મંદિરમાં આવ્યા. ભક્તજનો સેંકડોની સંખ્યામાં એ રંગે ચંગે રાસરીમાં ભગવાનના જયનાથ સાથે એ જળ અહીંયા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. આજે તારીખ 3/3/2018ના સવારમાં મંગળ પ્રારંભે 8:30 વાગે એ પ્રથમ ભગવાન શ્રી હરિના એ દિવ્ય એ ઉત્સવની એ ઝાંકી કરવામાં આવી, જે ભગવાન શ્રી નારાયણના, સર્વેશ્વરના એવા દર્શનના જે દિવ્ય એ મંગળ પ્રસંગે આજે સવારમાં 5:30 વાગે મંગળા આરતી થઈ 6 થી 7:30 સુધી ભગવાનનું વૈદિક ઉપચારો સાથે મંત્ર પુરસ્સર પૂજનવિધિ થવામાં કરવામાં આવ્યું. પછીથી 16:15 અભિષેક થયો. હજારો ભક્તજનોએ દર્શનનો એ લાભ લીધો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ 1000 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય ભાવિ આચાર્ય મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદ મહારાજના શુભ આદેશ ને આજ્ઞા આશીર્વાદ સાથે માતુશ્રી ધર્મકુળ સમસ્તના આશીર્વાદ અને કૃપા એ પ્રાપ્ત કરાવવા અર્થે નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વયં પોતે પધાર્યા. તેઓના હાથે અભિષેક થયો. આ પ્રસંગે મહોત્સવના યજમાન શ્રી જાદવભાઈ, જયરામભાઈ ચાવડા તેમજ તેઓના પુત્ર એવા શ્રી ઘનશ્યામભાઈ તેમજ મહેન્દ્રભાઈ પરિવારે ખૂબ જ સારી રીતે લાભ લીધો. અમારા ટ્રસ્ટી મંડળના સર્વે સદસ્યો નંદલાલભાઈ ભામટા, મગનભાઈ તેમજ જે સર્વે ભક્તજનોમાં અગ્રગણ્ય ગણાય છે, રતિલાલભાઈ તેમજ અન્ય જે સંતો નિત્ય સ્વરૂપ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી એ દરેક હાજર હતા. જેપી શાસ્ત્રી દ્વારકા કોઠારી શ્રી પણ બધાયા હતા અને અદ્ભુત રીતે આયોજન થયું. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો સાથે આ વિધિનો દર્શનનો લાભ લઈને ભક્તજનોએ ખૂબ ખૂબ અંતરથી આનંદ માણ્યો. સભા મોટી આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનોએ પ્રસાદ લીધો અને સરસ રીતે આ જે કાર્યક્રમ ઉજવાયો એને ભક્તજનોએ ખૂબ ખૂબ સારી રીતે માણ્યો અને રાષ્ટ્રીય રીતે, સામાજિક રીતે, વારીકવારી રીતે સંતોએ આચાર્ય મહારાજના પ્રતિનિધિ તરીકે પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સમાજને સંદેશ આપ્યો અને આ જે દેશની જે કાંઈ સાંસ્કારિક રીતે, સાંસ્કૃતિક રીતે, સદાચારની રીતે જે કાંઈ નિમ્નતાની રીતે આગળ એ કંઈક જોવા મળે છે એમાં સુધારા થાય, દરેક યુવાનોમાં નવું સંસ્કૃતિ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે, માતા પિતાના પ્રત્યે જે કાંઈ ગૌરવ કર્યું એ સ્થાન એ સ્થાપિત થાય એના માટેનો પણ સંદેશ આપ્યો.